ઉત્પન્ન ન કરી શકાય વનસ્પતિ સુકાઈ જાય તરસ છીપાવી ન શકાય સરોજને નળથી પાણી ભરવાનું હોય છે જ્યારે પણ તેને તક મળે તે પોતાનો ગળો ભરે ભલે પછી ટીપું ટીપું પાણી મળે જો બાળકો અહીંયા ક્યારે પાણી કેટલી વારમાં ભરાશે એક ચમચી ભરવા માટે કેટલા ટીપા પાણીની જરૂરિયાત હોય છે તો આઠ ટીપા એક વાટકી કેટલી ચમચીથી ભરાય તો પચાસ ચમચીઓથી એક વાટકી ભરાય છે એક ટપ કેટલી વાટકીથી ભરાશે પાંચ વાટકી નાખીએ ત્યારે એક ટબ ભરાય છે એક ડોલ ભરવા કેટલા ટબની જરૂર પડશે તો જ્યારે વીસ ટબ પાણી નાખીએ ત્યારે એક ડોલ ભરાય છે વિચારો અને લખો વિચારો ટીપે ટીપે લીક થાય તો પાણી કેટલું પાણી બગડે બાળ મિત્રો તમે એકવાર વિચારી જુઓ ટીપે ટીપે તમે પાણી જ્યાં જતું હોય ત્યાં એક ડોલ કે ક્યાંક મૂક્યું હશે તો તમને ખ્યાલ આવશે કે પાણીનો કેટલો બગાડ થાય છે પાણી બચાવવાના કયા કયા રસ્તા વિચારી શકાય તમારા સૂચનો નીચે લખો બાળ મિત્રો ચોપડીમાં એકસો સુડતાલીસ નંબરના પાના ઉપર આવેલું છે ત્યાં તમારે જાતે લખવાનું છે કે પાણી કઈ રીતે બચાવી શકાય સૂચનો નળને સારી રીતે બંધ કરવું ટપક ટપકતા નળને જલ્દી રિપેર કરાવવું બ્રશ કે દાઢી કરતી વખતે નળ બંધ રાખવું સ્નાન માટે ફુવારાના બદલે ડોલનો ઉપયોગ કરવો ગ્લાસમાં પાણી જોઈએ તેટલું જ લઈને પીવું વરસાદને પાણી વરસાદને પાણીને ગટરમાં જતું અટકાવી ટાંકીમાં સંગ્રહ કરવો પાણી બગડતું જોયું હોય તેવા સ્થળના નામ લખો તો પાણીનો બગાડ વધુ ક્યાં થાય છે તો પાણી માટેના જાહેર નળ પાણીની પરબ આવી જગ્યાએ પાણીનો બગાડ વધુ થાય છે બાથરૂમમાં ફુવારા વડે સ્નાન કરતી વખતે વોશ બેસિનમાં જ્યારે બ્રશ કે દાઢી કરતી વખતે નળ ચાલુ રાખી દે ત્યારે નળનો પાણીનો વધારે બગાડ થાય છે ગામમાંથી વહી જતા વરસાદી પાણી વિચારો અને કહો નીચે આપેલા ચિત્રો જુઓ ચર્ચા કરો શું આપણે કોઈ એક ગામમાં વાપરેલું પાણી કોઈ બીજા હેતુ માટે વાપરી શકાય